કચ્છ જિલ્લામાં હાલે પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ આદમભાઈ ચાકીએ આજે પાણી પુરવઠા અધિકારીને રૂબરૂ મળીને લેખિતમાં કચ્છને પાણી પહોંચાડવા રજૂઆત કરી હતી. ખાસ કરીને વર્ષ 2019માં આદમભાઈ ચાકીએ હાઈકોર્ટમાં PIL દાખલ કરીને કચ્છને પાણીની સમસ્યા અંગે પાણી પુરવઠા બોર્ડને જવાબદાર ઠેરવ્યું હતું. ત્યારે પાણી પુરવઠા બોર્ડે લેખિતમાં ખાતરી આપીને કોર્ટમાં કચ્છને 500 MLD પાણી પહોંચાડવાની વાત કરી હતી. એટલું જ નહીં પણ કચ્છના બન્ની પચ્છમના વિસ્તારો કે જ્યાં પાણીની લાઇન ઉપસ્થિત નથી ત્યાં વિશેષ પાણીના ટાંકાઓ ઊભા કરી અને તે ગામમાં પાણી સરળતાથી મળે તેવું પાણી પુરવઠા બોર્ડે આયોજન હાથ ધરવાની ખાતરી આપી હતી. પણ આ વિસ્તારોમાં આજની તારીખે પાણી ન મળતા પચ્છમના ખાવડા ગ્રામ પંચાયત, દેઢિયા ગ્રામ પંચાયત, વાઘુરા, સાધારા, છચ્છી, સરગુ, લાખોનિયા સહિતના ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે વિકટ પરિસ્થિતિ સમયે હાઈકોર્ટના આદેશનું પાલન થાય તે માટે આજે આદમભાઈ ચાકી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને 15 દિવસમાં જો પાણી પુરવઠા બોર્ડ કોઈ ઉકેલ નહીં લાવે તો કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટની કાર્યવાહી કરવાની ચીમકી પણ આદમભાઈ ચાકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ઉચ્ચારી હતી. આજે પાણી પુરવઠા બોર્ડ સમી જે આપણે હાઈકોર્ટમાં PIL દાખલ કરેલ હતી એ PIL માં કચ્છના નાયબ ઇજનેર ફફલ સાહેબે એક એફિડેવિટ રજૂ કરી કે કચ્છના પાણી માટે કાયમી નિકાલ લાવશું ને આખું એનું પ્લાન બનાવ્યું કે કચ્છને 505 MLD પાણીની જરૂર છે. 500 MLD પાણી અમારા ઘરે છે. 10 તાલુકા, 4 શહેર એમાં કોઈ પણ પાણીની તકલીફ પડશે નહીં ને કાયમી અમે ઉકેલ લાવશું એવી કોર્ટમાં એફિડેવિટ નામદાર ચીફ જસ્ટિસ પાસે કરેલ. એમાં પ્લાન પણ રજૂ કરેલ. એમાં વિશેષમાં એક નવું ઉલ્લેખ કરવામાં આવ્યો ખાસ, એમાં બની અને પચ્છમ એ બે બોર્ડર અને સરહદી વિસ્તાર છે. એમાં કુરંતી કરી ને હાજીપીર સુધી તમામ ગામડાઓમાં પાણીની વ્યવસ્થા કરશું. સાથે સાથે જે વિસ્તારમાં પાણીના ટાંકા નથી ત્યાં નવા ટાંકા બનાવશું, પાણીની ટાંકી રાખશું. કોઈ પણ ગામમાં પાણીની તકલીફ ન પડે એવી ખાતરી એફિડેવિટમાં રજૂ કરી. ત્યારે ચીફ જસ્ટિસ હાઈકોર્ટે અમને પૂછ્યું કે ભાઈ આ કરવા માટે તૈયાર છે, હવે તમે શું કહો છો? તમે કીધું અમારો તો એક જ માંગણી છે, પાણી જોઈએ. ને હાઈકોર્ટમાં એફિડેવિટ ખાતરી આપે છે એટલે આ વહેલી તકે પાણી આપી દે અમને કચ્છને, તો કોઈ અમને જરૂર નથી, અમે PIL નો તમે નિકાલ કરો. ત્યારે ચીફ જસ્ટિસ આ PIL નો નિકાલ કર્યું ને હાઈકોર્ટનો આદેશ કર્યું પાણી પુરવઠાને કે વહેલી તકે પાણી જે તમે માંજરી આપી છે એ પૂરો કરું. પણ તો અફસોસ, હાઈકોર્ટમાં પણ એફિડેવિટ ખોટી કરી ને ગેરમાર્ગ દોર્યો છે એ બાબતે આજે અમે કચ્છ એન્જિનિયર પાસે આવ્યા છીએ ને એને લિખિતમાં આપીએ છીએ કે દિવસ 15માં જે હાઈકોર્ટમાં તમે એફિડેવિટ કરી છે, જે પ્લાન આપ્યો છે, જે નકશો આપ્યો છે, મેપ આપ્યો છે, એનો અમલ કરો. અમલ નહીં કરો તો કન્ટેમ્પ્ટ કોર્ટ દાખલ કરશું. આજે મારી સાથે પશ્ચિમ વિસ્તારના અને જિલ્લા પંચાયતના સભ્ય રશીદભાઈ ને આપણે કુરનના સરપંચશ્રીએ, દિનારાના સરપંચશ્રીએ તમામ લોકો અહીંયા આવ્યા છે ને આ બાબતે અમે રજૂઆત કરી રહ્યા છીએ ને પાણીની હાલત અતિ ગંભીર છે અને ગંભીર સમીક્ષા ઊભી થાય એમ છે. હું મોટા દિનારા સરપંચ છું. મારી પંચાયતમાં જૂથ ગ્રામ પંચાયતમાં 6 પેટાપરા ગામો આવે છે. 5500ની વસ્તી છે, 8000 ઢોરો છે, જેના માટે પાણી માટે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ. પાણીની બહુ હાજમારી છે. રમઝાન મહિનામાં તો કોરોનાના હિસાબે અમે ક્યાં નીકળી નથી શકતા. આજુબાજુના પાણીના TDS 2000-2500 TDS પાણી છે, એ ફરજિયાત પીવું પડે છે. એના લીધે પણ અમને તકલીફ છે. તો વહેલે તકે પાણીની અમારી માંગ છે જે પાણી અમને મળે. અમારે આજે સવારમાં અમે અહીંથી નીકળ્યા હતા તો ધ્રોબાણા ગ્રામ પંચાયતના સરપંચ છે, કોટડાના છે ને પ્લસમાં કુરણના છે. અટાણે આ વિસ્તારની અંદરમાં ટાંકો એક MS સંપ છે, એમાંથી કુરણ, ધ્રોબાણા, કોટડા, દિનારા નાના મોટા એ સંપમાંથી પાણી આવે તો મળે. આજની તારીખમાં સંપમાં પાણી નથી એવું પણ અમને સવારમાં નજર જોઈને આવ્યા છીએ. મારું નામ છે રશીદ અહમદ સમા, જિલ્લા પંચાયત સદસ્ય, દિનારા. સમસ્યા મોટી છે, ઘણો વખતથી સમસ્યા છે. અમે વારવાર એને રજૂઆત સાહેબ લોકોને કરતા રહે, ડેલી ટેલિફોનથી વાત થતી રહે છે. એ લોકો અમને બાના આપતા રહે. અમારે કરણ છે, કોટડા છે, ધ્રોબાણા છે, દિનારા છે, ખાવડા છે,
રતડિયા છે એ લોકોને પાણી મળતો જ નથી, એ લોકોને પાણી મળતો નથી. એ લોકોને વારવાર અમે રજૂઆત કરી છે, એને લોકોને મેળામાં કદાચ એકવાર પાણી મળતો હોય ને તો ઠીક છે, પણ મેળામાં એ 4 કલાકથી 3 કલાક પાણી આપે છે, એ લોકો શું કરે છે અમે પાણી આપીએ છીએ. હમણાં જે લોકો પાણી પીએ છે કોરોના છે તે છતાં 4000 TDS પાણી લોકો પીએ છે, એ બીમાર માણસો પડશે. ને ત્યાં લોકો છે બધા માલધારી, 90% માલધારી લોકો છે, બધા ચોપાવાળા છે. એ લોકો ઢોરો માટે 700 રૂપિયા 800 રૂપિયા લઈને ટેકર પાણીનું મંગાવે છે ડેલી, અને 700 800 રૂપિયા ભરવા પડે છે. ને પાણી 700 800 રૂપિયા આપતા પાણી મળતો નથી. એ 8 થી 9 કિલોમીટર દૂરથી આવે છે, એટલે પાણીની સમસ્યા બહુ મોટી છે. એ લોકોને અમે કહીએ છીએ વારવાર, જે તમે સાહેબ અમને કાંઈ નહીં તો પાણી ટાઈમસર ઉપર હપ્તામાં વધુ વધુ 1-4 કલાકથી 5 કલાક અમને પાણી આપો. આ લોકોને ખરેખર પેટમાં પાણી હાલતો નથી, ને ખાવડામાં કોઈ અધિકારી આવતો નથી, કોઈ વિઝિટ લેતો નથી, ખાવડામાં કોઈ એનો સુપરવાઈઝર નથી, ને સુપરવાઈઝરની કોઈની વિઝિટ નથી. સુપરવાઈઝર અમે જ્યારે એને ફોન કર્યું તો એ કીધું અમે ભૂજ છું, ને ફોન ઉપાડતા નથી. સાહેબ લોકોને ફોન કરીએ તો એ કીધું હા તમારું પાણી તો કાલ સુધી આવી જશે, તમે કાલને પરમડી પાણી આવી જશે. પરમ દિવસને 10-10 દિવસ નીકળી જશે એ ગામને પાણી ન મળતો હોય તો એ ગામની હાલત શું છે? ત્યાં કોઈ બોર નથી, ક્યાં ત્યાં ખુવા નથી, ક્યાં આજુબાજુનો ખુવાય નથી, આજુબાજુનો બોર નથી, તો એ લોકોની બહુ હાલત ખરાબ છે. ખરેખર બોર્ડરના ગામડા છે, હમણાં હિજત કરીને નીકળી જવાનું છે. ઉનાળો છે, પાણી નહીં મળે એને માટે માલધારી લોકો ખરેખર ખાલી કરીને હવે ગામડા જવાની તૈયારી કરી છે એવું લાગે છે સાહેબ. દરમિયાન પાણી પુરવઠા વિભાગના ઇન્ચાર્જ મુખ્ય ઇજનેર શ્રી એજી વનરાએ જણાવેલ હતું કે કચ્છ જિલ્લામાં બધા ઘરોને નળ વાટે પાણી મળે તે અંગે આયોજન કરવામાં આવેલ છે. 2020-22-23 સુધી જિલ્લાના બધા ઘરોને નળ વાટે પાણી પહોંચે તેવું સરકારે વિચારેલ છે, જેનું આયોજન કરવામાં આવેલ છે. હાઈકોર્ટમાં દાખલ થયેલ PLI બાબતે શ્રી વનરાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ અછતવાળા વિસ્તારમાં પાણીની તંગી ન પડે તે જોવા સૂચના આપેલ છે. આ અંગે શ્રી જીવનરાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હાઈકોર્ટની અંદર PIL જે દાખલ કરવામાં આવેલી હતી આદમભાઈ ચાકી દ્વારા, જેનો જે ડિસ્પોઝ કરવામાં આવી છે, જેમાં હાઈકોર્ટે અમને રેમેડિયલ મેજર સાથે યોજનાની સ્કીમને સુધારણાની કામગીરી ચાલુ રાખવા અને અછતવાળા વિસ્તારોમાં અછતની કામગીરી, પાણીની મુશ્કેલી ન પડે તે જોવા સૂચના આપવામાં આવેલી હતી. આમાં કોઈ અન્ય આદેશો આપવામાં આવેલ નથી. હવે જે અન્વયે અમે કહીએ તો જલસે નલ કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ કચ્છ જિલ્લાના સંપૂર્ણ ઘરોને ઘરે ઘરે ટેપ કનેક્ટિવિટી થઈ જાય તેમાં જેનું આયોજન થઈ ગયું છે, અને 2022-23 સુધીમાં દરેક ઘરે નળ કનેક્શન દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ થાય તેવું આયોજન સરકારે વિચાર્યું છે અને એની કામગીરી પણ પ્રગતિમાં છે. કચ્છ જિલ્લાની અંદર આપણને માળિયા કેનાલ બંધ થવાના કારણે 20-25 ml પાણીની થોડી ઘટ રહેતી હતી, જે હવે ઢાંકીથી વધારાની પમ્પિંગ મશીન ઇન્સ્ટોલ કરવા સાથે પાઇપલાઇન દ્વારા આ ખોટ પૂરાઈ ગઈ છે. ગઈકાલે એની પમ્પિંગની ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ હતી. આપણને હવે 4-5 દિવસની અંદર આ જે ખોટ હતી એ પૂર્ણ થઈ જશે. આપણને કુલ જરૂરિયાત નર્મદાની, આપણી આમ તો કચ્છ જિલ્લાની લોકલ પ્રોડક્શન પણ આપણું લગભગ 70-80 ml જેવું છે. કચ્છની કુલ 460 ml જરૂરિયાત સામે લોકલ ડેમ આ બધું પાણી મળીને આપણને પૂરતું પાણી મળી રહે છે. નર્મદાની પાણીની જરૂરિયાત આપણે હતી 320 ml જેવી. હવે 320 ml આપણને અત્યાર સુધી ટપ્પર ડેમનું 102-110 ml જેવું પાણી મળતું હતું, જ્યારે 184-185 ml જેવું પાણી આપણને માળિયાથી મળતું હતું. હવે માળિયાથી પાણીનો વધારો થઈ 200 ઉપર આપણને મળશે, ટપ્પરમાં પણ 110 મળશે, એટલે આપણને જે જરૂરિયાત નર્મદાની છે એ મળી રહેવાની છે. અન્ય કોઈ આપણને તકલીફ નથી. કચ્છ જિલ્લાના
आदिपुर सहित करिए तो 7 सीटी है, नहीं तो जनरली आदिपुर ने गांधीधाम नी अंदर समावेश करता हो, 6 सीटी है। एमांथी भूज माटे एनी जरूरियातनुं पाणीनी डिमांड छे 35-40 एमएलडी, एनी सामे पाणी पुरवठा बोर्ड द्वारा 40-42-45 एमएलडी जेवुं पाणी आपवामां आवे छे। हाल तुरत ज जो कोई समस्या कदाच आंतरिक पाणीनी वितरणनी होई शके, बाकी જથ્થાની દ્રષ્ટિએ પાણી પુરવઠા બોર્ડ દ્વારા બલ્ક લાઇનમાંથી પૂરતું પાણી આપવામાં આવે છે, પણ ઉનાળામાં પાણીની થોડી વધુ ખપત હોય એટલે કદાચ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે કંઈક પ્રશ્ન આવતા હોય છે। આના નિવારણ માટે આપણે થોડું વધુ પાણી ઉપલબ્ધ થાય એ માટે નગરપાલિકાએ આયોજન કર્યું છે। સિટીનો બાબત હોય એટલે નગરપાલિકા અને અર્બન સેલ દ્વારા જ કામગીરી થતી હોય છે। એમાં સાપર ટીંબો ખાતે પાણીના સોર્સ સારા હોય ત્યાં 4-5 બોર ડેવલપ કરી ત્યાંથી ભારાપર ઉપર પાણી લઈ જઈ અને લગભગ 2.5 MLD જેવું પાણી ત્યાંથી મળવાની શક્યતા છે, અને એ ભારાપર ટીંબો બાદ હયાતનું નેટવર્ક છે એમાં નાખી અને લઈ જવાનું આયોજન છે। એનો અત્યારે અંદાજિત ખર્ચ અમે 1.75 કરોડ જેવો થવા જાય છે, અને એ નગરપાલિકા પોતાના ભંડોળમાંથી ડિપોઝિટ વર્ક તરીકે પાણી પુરવઠા બોર્ડને સોંપવા માટે અમને લેખિતમાં જણાવ્યું છે, જેના માટેની TS ટેકનિકલ સેક્શનની કામગીરી અત્યારે અમારા દ્વારા પ્રગતિમાં છે। નર્મદાના પાણીનો જથ્થો 63-40 MLD જેટલો ઓછો હોવાના કારણે સરેરાશ બધાને થોડું થોડું પાણી ઓછું મળતું હતું, ખાસ કરીને બન્નીનું નેટવર્ક ખૂબ જ વિશાળ નેટવર્ક છે, લાખોથી લઈ છેક ખાવડા સુધી અને ધર્મશાળા સુધી પાણી પહોંચાડવાનું હોય છે। બન્નીની વિશેષતા એ છે કે ત્યાં ઢોરોની સંખ્યા પુષ્કળ છે, એટલે ખાસ માનવ કરતાં ઢોરો માટે પીવાના પાણીની મુશ્કેલીની ડિમાન્ડ આવતી હોય છે। અમે બને ત્યાં સુધી ઉપલબ્ધ જથ્થો હોય એમાંથી પાણી આપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। હવે તો પાણી આપણને નર્મદાનું પણ પુષ્કળ મળી જવાનું છે। આમ છતાં કોઈપણ ગામોની અંદર ધારો કે ઢોરો માટેના આવેડાના પ્રશ્નો હોય તો અમારા 4-5 ટેન્કરો અમે સ્પેરમાં રાખ્યા છે, અને જ્યારે પણ અમારા કંટ્રોલ રૂમની અંદર પ્રશ્ન આવે છે એટલે એવા ગામો વાંઢોની અંદર ટેન્કરો દ્વારા પણ પાણી આપી દેવાની સૂચના આપવામાં આવેલી છે। બન્નીના પાણીના જથ્થા બાબતે સુધારણા માટેનો પ્રોજેક્ટ પણ મેં અગાઉ વાત કર્યું કે જલસેનલ યોજનામાં, કે જેમાં ઘરે ઘરે પાણી સાથે બધાને પૂરતું પાણી મળી રહે એનું આયોજન થઈ ગયું છે, અને લગભગ 96 કરોડ રૂપિયા જેવાનો પ્રોજેક્ટ ટેકનિકલ કમિટીની અંદર ચર્ચા કરી આગળ એની કાર્યવાહી કરવામાં આવનાર છે, એટલે આગામી દિવસોની અંદર બન્નીને ક્યારેય પણ પીવાના પાણીની મુશ્કેલી નહીં થાય।